नवसारी शहेरना जमालपुरमां आवेल सर्वोदय नगरमां विवादित जग्याने लईने बिल्डर अने स्थानिको वच्चे छेल्ला लांबा समयथी कोर्ट कार्यवाही शरू छे। जे दरम्यान कोर्टना आदेश मुजब विवादित जग्याने हटावा माटे पालिका वहीवटी तंत्र अने पोलीस काफलो सर्वोदय नगरमां आवी पहोंचता स्थानिको अने तंत्र वच्चे घर्षणना दृश्यो सामे आव्या हता, जेमां महिलाओए विवादित जग्यामां बेसी रामधून बोलावी हती अने पोलीसने अंदर आवती अटकावी हती। पोलीसे सोसायटीना रहीशोने बे कलाक समझाव्या बाद रहीशो न मानता पोलीसे लाठीचार्ज करी रहीशोना टोळाने विखेरी दीधु हतु, जेने लईने स्थानिकोमां रोष जोवा मळ्यो हतो। सर्वोदय सोसायटीना आ प्लॉटमां रहेणाक हेतु माटेना प्लॉटमां बिनઅધિકૃત રીતે મંદિરનું બાંધકામ માર્ચ અને એપ્રિલથી બિનઅધિકૃત રીતે ચાલુ હતું। આ બાબતે નવસારી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના જેટીપી અને એસટીપી દ્વારા એમને નોટિસ આપીને આ કામકાજ તુરંત જ બંધ કરવાની સૂચના આપવા છતાં પણ બિનઅધિકૃત રીતે સોસાયટીએ બાંધકામ કરી દીધું હતું અને આનું આ અંગેની સુનવાઈ જુદી જુદી તારીખોમાં ચાલી, બે મહિના સુધી આની સુનાવણી ચાલુ હતી। આ મંદિર જે બનાવવામાં આવ્યું છે, આ મંદિરની પાછળની જમીન છે એને બિનખેતીના એપ્રોચ સાથે બિનખેતી મંજૂર કરવામાં આવેલી છે। બાજુની સોસાયટીમાં જવા માટે આ એકમાત્ર રસ્તો હતો અને તે રસ્તો લોક થવાના કારણે આ બાજુની જમીન છે એમાં દ્વિધા ઊભી થતી હતી। તે અંગેની પૂરી સુનાવણી પછી ઓર્ડર કરવામાં આવ્યો હતો કે 10 દિવસમાં બાંધકામ દૂર કરવા માટે સોસાયટીને તાકીદ કરવામાં આવી હતી, છતાં પણ તેઓએ ન કરી અને નામદાર કોર્ટમાં તેઓ ગયા હતા। નામદાર કોર્ટમાં તેઓ દ્વારા નોટિસની સામે સ્ટેની માંગણી કરેલી હતી, પરંતુ 17 તારીખે નામદાર કોર્ટે આ અંગેની તારીખ 18/8 બહાર પાડવામાં આવેલી હતી। કોઈ પણ સ્ટે આપવામાં આવેલ ન હતો। ધાર્મિક દબાણ દૂર કરવા માટે માન્ય નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે ધાર્મિક દબાણ ન થવું જોઈએ, આવા સંજોગોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે પૂરતા બંદોબસ્ત સાથે આ મંદિરનું જે કામકાજ છે તેને ડિમોલિશન કરતાં પહેલાં મંદિરની મૂર્તિ પૂરી માન સન્માન સાથે લઈ અને અંદર સેફ કસ્ટડીમાં નગરપાલિકાને આપી દેવામાં આવી છે। ધજાનું પણ એ જ રીતે માન સન્માનથી એમને રાખી દેવામાં આવી છે અને બાકીનું સ્ટ્રક્ચર છે તે દૂર કરવામાં આવ્યું। આ સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસે મહિલા કર્મચારીઓને આગળ કરીને ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં મહિલાઓ અને તંત્રની ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ પણ થયું હતું। આ સમગ્ર મુદ્દો છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે, જેમાં કોર્ટે બિલ્ડર પક્ષે ચુકાદો આપતા કથિત મંદિર તોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેને લઈને સ્થાનિકો અને વહીવટીતંત્ર વચ્ચે ચકમક જરી છે। કથિત મંદિરની પાછળ બિલ્ડરની જગ્યા આવી છે, પરંતુ સ્થાનિકો આ જગ્યામાં કથિત મંદિર ઊભું કરીને આક્ષેપ બિલ્ડિંગ દ્વારા કરવામાં આવે છે। ત્યારે સમગ્ર મામલો કોર્ટે પહોંચતા બિલ્ડર પક્ષે ચુકાદો આપતા જિલ્લાના એડિશનલ કલેક્ટર, પ્રાંત અધિકારી, પાલિકા ચીફ અને નુડા અધિકારી સહિત પોલીસ કાફલો મંદિરનું દબાણ હટાવ્યું હતું, જોકે દબાણને લઈને પોલીસે દંડાવાળી કરવાની ફરજ પડી હતી। નુડા તરફથી અમને પોલીસ અધિક્ષકની કચેરીએ એક જે દબાણ હટાવવા અનુસંધાનમાં અરજી અને પોલીસ બંદોબસ્ત માંગવામાં આવેલ હતો, જે અનુસંધાનમાં આજે એ દબાણ હટાવવાની જે સર્વોદય સોસાયટીમાં એક જે મંદિર બનેલું હતું એ હટાવવા માટે અમારો જે પોલીસ બંદોબસ્ત નિયમ અનુસારનો છે, સરકારી એજન્સી માગતી હોય એ આપવામાં આવેલો છે અને એ પ્રમાણેની અત્યારે બંદોબસ્તની જે દબાણ હટાવવાની કામગીરી છે એ ચાલુમાં છે અને હું એ દબાણ હટાવવા જે કામગીરી છે એના અત્યારે સ્થળ નિરીક્ષણ માટે આવેલું છું। એ હવે અમે આખા તમામ પાસું અત્યારે કાર્યવાહી ચાલુ છે એટલે અત્યારે હું કોઈ પણ બાબત વિશે કંઈ પણ કહું એ યોગ્ય નહીં ગણાય। સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ હું આ વિષય પર આપણે સમગ્ર જે છે એ આપણે જે મારો અહેવાલ છે અથવા જે બાબત છે આપણે આપી શકીશું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।